हवामान विभाग की आगाही पगले ओखा बेट द्वारका वच्चे फेरी बेट सर्विस बंद कर तारीख 23-26 सुधी वरसाद आगाही पगले फेरी बोट सर्विस बंद राखवा निर्णय लेवायो छे। यात्रिकों की सलामती ने ध्यान में लेने तारीख 26 सुधी फेरी बोट बंद राखवामां आवशे। भारी वरसाद की आगाही तेमज पवन ना कारणे फेरी बोट सर्विस बंद राखवा निर्णय लेवामां आव्यो छे। तो फेरी बोट सर्विस बंद राखवा निर्णय करवामां आव्यो छे। ओखा बेट द्वारका वच्चे बोट सर्विस ने बंद राखवा निर्णय करवामां आव्यो छे। हवामान विभाग द्वारा जे आगाही करवामां आवी छे भारी वरसादनी तेने जोता फेरी बोट सर्विस ने बंद राखवा निर्णय करवामां आव्यो छे। વધુ વિગત સાથે અમારા સ્વાગતતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે પ્રકારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, શું વિગત છે? જી પ્રીતિ, વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરી બોટ સર્વિસ 2-3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં ભારે વરસાદના પગલે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ ગુજરાત મેરીન ટાઈમ બોટ દ્વારા જે ઓખાથી દ્વારકા ફેરી બોટ છે તે બંધ કરવામાં આવી છે। બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો ફેરી બોટ સર્વિસ સેવાને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 23-26 જુલાઈ સુધી સેવા બંધ રહેશે। મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક, ડેમની હાલની જળસપાટી 598.11 ફૂટ થઈ છે, તો ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે। આ ડેમમાં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક થઈ છે। 1111 ક્યુસેક ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો અત્યારે 31.21% થયો છે। તો મહેસાણાનું ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે। ડેમની હાલની જળસપાટીની વાત કરીએ 598.11 ફૂટે તે પહોંચી ગઈ છે। ધરોઈ ડેમ કે જેમાં પાણીની સતત આવક થઈ છે, વરસાદને કારણે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેને કારણે ડેમની જે જળસપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વાત કરીએ મહેસાણાનું ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક, શું અપડેટ? ચોક્કસ રીતે જણાવી દેવું કે મહેસાણા દરોડ ડેમમાં વરસાદી પાણીની આવક નોંધાઈ છે। દરોડ ડેમની જે સપાટી છે તે હાલમાં 598.11 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમની જે ભયજનક સપાટી હોય છે 622 ફૂટ છે। હાલમાં જે ડેમની વાત કરવામાં આવે તો ડેમમાં 1111 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે હાલમાં જે ડેમમાં જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તે 31.21% થયું છે। જી બિલકુલ, કેતન આભાર આપનો જાણકારી આપવા બદલ। ધરોડેમની સપાટીમાં વધારો થવા પામ્યો છે, વરસાદી પાણીના કારણે ધરોઈ ડેમની સપાટીમાં વધારો થયો છે। આ તરફ 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં લગભગ 49 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની જળસપાટી 123.44 મીટરે પહોંચી ગઈ છે। પાણીની આવક 79,705 ક્યુસેક જેટલી છે। આરબીપીએચ અને સીએચપીએચના તમામ પાવર હાઉસના તમામ યુનિટ શરૂ કરવામાં આવ્યા। સરદાર સરોવરમાં કુલ પાણીનું સ્ટોરેજ અત્યારે 1700 મિલિયન ક્યુબિક મીટર છે। આગામી 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટ સુધી ભરાવાની શક્યતાઓ છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। આ તરફ ઉપરવાસમાં વરસાદને કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે। હાલ ડેમની જળસપાટી 333.86 ફૂટ છે। હાલ ડેમના 5 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 53,690 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક 96,951 ક્યુસેક અને જાવક 53,690 ક્યુસેક છે। તો ડેમનું રૂલ લેવલ જાળવવા છેલ્લા 5 દિવસથી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। હાલ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ। છેલ્લા ઘણા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી એક વખત રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે। જોકે આ વખતે દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર નહીં, પરંતુ ઉત્તર ગુજરાતમાં આકાશી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે। ઉત્તર ગુજરાત પર આફતના એંધાણ। રાજ્યમાં ભલે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હોય, પરંતુ હજુ આફત ટળી નથી। રાજસ્થાનથી ઉત્તર ગુજરાત પર ફરી આકાશી આફત આવી રહી છે। 23 અને 24 જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે ભારે વરસાદના પગલે ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે। 23rd-24th મેં હેવી ટુ વેરી હેવી રેન હો સકતા હૈ આઇસોલેટેડ પ્લેસીસ મેં,
जो वेरी हेवी रेन मोस्टली एक्सट्रीम नॉर्थ गुजरात में होने का संभावना है, जैसे बनासकांठा, साबरकांठा, पाटन, महसाना में भी हो सकता है, और हेवी कहीं कहीं जगहों में जैसे अहमदाबाद, गांधीनगर, आरावली ऐसे हो सकता है। तो आ तरफ कच्छ ने सौराष्ट्र में भारी वरसाद की शक्यता व्यक्त कराई है। જ્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવારે જેવો વરસાદ પડ્યો હતો તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હેવી ટુ વેરી હેવી હોને કા સંભાવના હે 24th કુ એક્સ્ટ્રીમલી હેવી ભી હોને કા સંભાવના હે। શનિવારે રાજ્યમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, જામનગર, राजकोट, बोटाद, आणंद, महिसागर, पंचमहाल, दाहोद, छोटाउदेपुर, भरूच, सूरत, नवसारी अने वलसाड में वरसाद पड़े तेवी संभावना व्यक्त कराई छे। चोमासानी सीजन में जो वरसाद की बात करिए तो अत्यार सुधी में 20.25 इंच साथे 60% वरसाद नोंधायो छे। जो झोन प्रमाणे वरसाद की टकावारी पर नजर करिए तो कच्छ में सीजन 104%, उत्तर गुजरात में 36%, मध्य गुजरात में 51%, सौराष्ट्र में 58% और दक्षिण गुजरात में 75% वरसाद नोंधायो छे। राज्य में सौराष्ट्र और दक्षिण गुजरात में भारे वरसाद थी जलाशयों में पानी की धरखम आवक थई रही छे। हाल राज्य 50 जलाशयों हाई अलर्ट पर रखाया छे। तो उत्तर गुजरात और कच्छ में जे आफतने एंधाण वर्ताई रहा छे तेने लई तंत्र पण अलर्ट पर छे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। आरएसएस ना सरसंघ चालक अमदावाद में मोहन भागवत अमदावाद की मुलाकात है। जीसीएस बैंक ना भारतीय कार्यक्रम में हाजिर रहे। तो जीसीएस बैंक में लघु उद्योग भर्ती द्वारा जो कार्यक्रम आयोजन कर 23 और 24 जुलाई एम 2 दिवसीय अभ्यास वर्ग विविध राज्यों में अभ्यास में लोग जोड़े। और जिला स्तर पर करती रही है और आज ये 23 और 24 जुलाई को ये अभ्यास वर्ग अखिल भारतीय है। यहाँ पर देश के हर प्रदेश से यहाँ पर पदाधिकारी उपस्थित हैं। यह हमारी निरंतर एक प्रक्रिया का हिस्सा है। अभ्यास वर्ग में हम लोग अपने संगठन को और कैसे अच्छा करें, कैसे उसको आगे बढ़ाएं और किन किन बातों का विशेष ध्यान रखें, इन सब चीज़ों पर चर्चा होगी। अरे हवे बात करिए अमित शाह ना गुजरात प्रवास नहीं। तो केंद्रीय गृहमंत्री अमित शाह आज से 2 दिवस गुजरात ना प्रवास। आज अमदावाद पहुंचे अमित शाह। एनएफएसयू में गृह विभाग कार्यक्रम में हाजरी आपवाना छे। विश्वास अने ईएफआईआर प्रोजेक्ट की शुरुआत पण करवामां आवशे।